વાત ઉપર ધ્યાન આપજો, બે મિનિટ નો પ્રસંગ છે, ખાલી બે મિનિટ સમય લઈશ તમારો. મને એક ભાઈએ પ્રશ્ન કર્યો, મને કે કવિરાજ આ તમે જે બોલો છો એનાથી ફરક શું પડે, વાતોથી ફરક શું પડે? મેં કીધું નાનું એવું બાળક હોય એની જનેતાનું એને ધાવણ જેટલું અસર કરે એવી મારી વાતો અમારી અસર કરે ભલા માણસો. એવી વાતો નથી કેવી પુરાણ કે પોથીની વાતો નથી, કેવી ઉજળા ઇતિહાસની વાતો નથી, કેવી સુખીઓની સુખી સંસારની વાતો. જમાનો બાપુ હાથ ઝંખે છે સબળ સંસ્કારની વાતો, જમાનો હાથ ઝંખે છે સબળ સંસ્કારની વાતો. માલધારી સમાજ બેઠો છે, ઠાકર ઉપર ભરોસો હોય, જોગમાયા ના ખડા ઉપર ભરોસો હોય. અને હું તો ચારણ તરીકે આવ્યો છું ને કહું છું, જે તે વખતે કોરોનામાં માણસનું શરીરનું ઓક્સિજન લેવલ છે ને એ 70 કે 80 થી નીચે પડે ને, જેથી ગાગોદરના પાદરમાં આવી રાજલના થડે એક અડધો અવાજ કરો અને 100 થી ઉપર ઓક્સિજન ન જાતો ચારણ તરીકે બોલવાનું બંધ કરી દો ભલા માણસો. હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ, એવી જગદંબાનો થડો. અને તેનાથી થોડાક આગળ જાઓ તો અમારી જૂના કટારિયાઈ દેવલ બેઠી છો, પછી જેસુ બાપુની હાજરી છે. વર્ષો વીતી ગયા હોય, શેર માટીની ખોટ હોય અને ડોક્ટરો હાથ ઉપર કરી દે ને, તેથી જૂના કટારિયા જઈ આઈ દેવલના થડે એક અડધો અવાજ કરજો. અને જેસુ બાપુએ કે નવ માને જો દૂધ જેવો દીકરો દે તો માનવ કે જૂના કટારિયાની દેવલ બોલી થી હો ભલા માણસ, એવી જગદંબાની ત્યાં કને હાજરી છે. પણ કેવો છે અમારો કચ્છનો પ્રદેશ ઉસ્તાદ? કે વિકટ વન ડોંગરા વિકટ રણ વાટ જાંગન વિકટ ભુજ કોટ વંકો ભુજંગી વિકટ પથરાડ ને તાળ રસ્તા વિકટ રણ વીર વીર ત્વરંગી જ્યાં સુર સતીઓ તણા સોરતી સોહતી અને પ્રેમ પિયુષ ના પાન કરણી નમાલો છોડવો નતા ભલા માણસા, ગાગોદર નો પાદર છે ભલા માણસો. ભરવાડ સમાજ બેઠો છે, એક નાનકડા ખોડિયાર માનો મને પ્રસંગ કેવો છે. વગર વાકે જગત માન કોઈ નાહક ના કનડે, તેથી કેજો કે માં ખોડિયાર ને એક વાર યાદ કરે. બે મિનિટ નો પ્રસંગ છે, શબ્દો ઉપર ધ્યાન દેજો, કારણ કે વાતો નો માણસ છું અને આટલો પડકારો કરજો કારણ કે હું પડકારો નો માણસ છું. મને એક ભાઈએ પ્રશ્ન કર્યો, મને કવિરાજ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પડકારો, પડકારો એટલે શું, એની વ્યાખ્યા શું? સાંભળજો, ચારણ તરીકે આવ્યો છું, સાહિત્યકાર તરીકે ફરજ છે અમારી. પડકારો એને કહેવાય, પડકારો ખાલી હોકારો નહીં, ખાલી હાકોટો નહીં, ખાલી ડખો નહીં, પડકારાની એક વ્યાખ્યા છે. ચારણ તરીકે કહું છું, પડકારે જીવી જવાય, કોકને જીવાડી દે ને એનું નામ પડકારો કહેવાય, એનું નામ પડકારો કહેવાય. પડકારો પર જીવી જવાય ભલા માણસો. પણ જે તે વખતે એક પ્રસંગ મારે કેવો છે, દુષ્કાળ વર્ષ ભરેલો, જેઠ ગોરો જાતો ખંડમાં કટકો નહીં, ગહાટ નો એક દી ભમો લાગે વિઠલા. ભરવાડના દીકરાને કેટલો બા પર ભરોસો હોય, કેટલો વિશ્વાસ હોય. એક નાનકડો પ્રસંગ મારે કેવો છે, દુષ્કાળ વર્ષ જામેલું, વાંકાનેર પરગણાનો બાપુ કાસિયા ગાડા ગામ, જે જાગતી જોત અડવટ પાયે જણ ગોકર નક નથા નર મળી સિંદુર તલક બાલ સોહે સિંધ માડા સાંકળી હેમ કાજડ કાન હુલડ ધૂપ વગરા તમ તમે રવરાય માતો ફેર ગાવે સાધ ગાપે ગા સમય ભરવાનો દીકરો નતું અલગોતરી નો નામ છે. 24 કલાક જગદંબા ને આરાધના થાય, આવડ ગોડલ ગામ ગામ મોગલ મસરાડી માત ગામ મેલડી સક્ષવાડા ડાઢાડી અંબે કરનલ આવ આવ બોચર બિરદાડી હાલ આવ હિંગોડ ગેલ દાદર મહાકાડી સમર સભી નવ લગ સુગ ચોરા સિની ચારણા બાના ચોખા ગીનો દીવો કરે 52 મણકાની માળા છે ખોડિયા ના થડે જેને ફેરવે સવાર સા તુહી તુ તુહી તુ તુહી તુ તુહી તુ નાદ થાય એવી માના થડે માની સેવા કરે નથુ અલમદરામ નામ. બાપુ બન્યું એવું દુષ્કાળ વર્ષ પડ્યો, માઠું વરસ આવ્યો, ઘાસ ને ગાય ને ખાવા માટે ઘાસ નો સુકું તણખલું ન મળે એવામાં વાંકાનેર પરગણા ના ઠાકોર સાહેબ છે એને ગાયો ને નિર્ણ માટે થઈ એક વથાણ છે નાનું, વથાણ માં ઠાકોર સાહેબ ઘોડમાં ની ભડગલી વાગી બાગડતા બાગડતા ધમા 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 કરતી એમ ઘોડ ને ઘોડે સવાર ને લઈ ઠાકોર સાહેબ ગાયો ને ઘાસ ચારો આપવા માટે આવેલા. વાત ન્યા શરૂ થાય છે, ગાયો ને ઘાસ ચારો માણસો આપે છે, ઠાકોર સાહેબ બેઠા છે ખુરશી ઉપર આમ જ નજર કરી એક માણસ લોબડી ઓઢીને ઉભો છે, જગદંબાનું બાનું, જગદંબાનું જે લોબડી છે ને માને ખોડિયારની લોબડી ઓઢીને ઉભો છે. ઠાકોર સાહેબની નજર ગઈ કે કોણ છે, કે બાપુ
નથુ વનગોતર ભરવાડનો દીકરો છે, હે કે ભરવાડનો દીકરો છે એમ કે હા કે બાપુ બીજી વાત સાંભળી કે શું કે ખોડિયાર વેણે વાતો કરે, હે કે ખોડિયાર વેણે વાતો કરે ને બોલે ઈ થાય બાપુ એવો ભરવાડનો દીકરો છે। ठाकुर साहब कीधु के बोलावो दुखमा नथोल गोतर ने बोलावे के दरबार साहब बोलावे जो सामे बैठा छे અને ખબે લોબડીનો છેડો બાપુ રહી ગયેલો ભરવાડનો દીકરો છે જગદંબાને આર્તનાદ કરે છે તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર ઠાકરના નામનો રણકાર થાય છે। નથુવન ગોતર આવ્યો કે બાપુ જય માતાજી જય માતા દરબાર સાહેબ બોલાવ્યા કે હા કે સુના કે નથુવન ગોતર કેવા છો કે ભરવાડ કે સાંભળ્યું છે કે ખોડિયાર વેડે વાતો કરે કે હા બાપુ માં છે જગદંબા છે અમે એના છોરુડા છીએ માં વાતો ન કરે તો મારા હારે કોણ વાતો કરે બાપુ હવે તો માં આગળ નેડો લાગ્યો છે માં ખોડિયાર વેણે વાતો કરે બાપુ એને કોલ ગોતર સાંભળ્યું છે દુષ્કાળ વરસ છે જેઠ કોરો જાય તો ખંડમાં ખટકો નહીં જેઠ કોરો ગયો અસાઢ કોરો ગયો ક્યાં વરસાદના અવસાન નથી દુષ્કાળ વરસ પડે છે માઠો વરસ છે લોબડીના બાના ઓઢીને ફરો છો શરમ નથી આવતી તમને ઠાકોર શાકનો મેળો વાગ્યો ને કીધું કે બાપુ માફ કરજો આપના ને કાપના કોઈ ભરોસા નો હોય એ તો ક્યારે પડે બાપુ એ તો કુદરત ના હાથમાં છે। ઠાકોર સાહેબે કીધું કે આ લોબડી ઓઢીને ફરો છો ને ખોડિયા ની ભરવાડ ખોડિયાની લોબડીને ફેંકી દો દુનિયાને તમે બનાવો છો એ વખતે એમ કહેવા કે નથી વર્ગો તને અગર હોવા ઓરડા થયા અને વ્યાપી જવાડા દેવ અરે મેળો કોઈને મારીએ નહીં મેળો લાગે ઘા મેળો નો ઘા લાગ્યો નથી વર્ગો તરે ઘણું સમજાયું ઠાકોર સાહેબ ન માન્યા છેલ્લે નથી વર્ગો તરે એટલું બોલે છે કે ઠાકોર સાહેબ વધુ બોલાતું હોય તો માફ કરજો ભરવાડો સાંભળજો ભરવાડનો દીકરો બોલે છે ઠાકોર સાહેબ ની સામે વધુ બોલાતો હોય તો માફ કરજો બાકી તમે ખોડિયારના બાના ઉપર જેની શંકા જાય ને કાલ સવારનો સૂરજનારાયણ ઉગે અને હાથમે ક્યાં વરસાદનો અવસાન નથી દુષ્કાળ વરસાલે ઉનાળાનો દિવસો આલે છે કાલ સવારનો દિવસ ઉગે અને હાથમે એના પહેલા વાંકાને એની પરગણાની અંદર જો નદી વહેવા માંડે તો માનજો કે નથી ભરવાડની ખોડિયાર બોલી થયો ભલા માણ શબ્દો છૂટી ગયા અને સમ 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 રોવાડા ઉભા થઈ ગયા 33 કરોડ નથુ અલગો તો ત્યાંથી નીકળી ગયો જય માતાજી ત્યાં નીકળી ગયો કાસિયા ગાડામાં હવે તો મોટું મંદિર છે આઈમાનું એ વખતે નાના થડા હતા માયના લાકડાના થડા હતા એની પૂજા કરે નથુ અલગો તો સમય સાંજ થઈ સંધ્યાનું ટાણું થયું મા પાછળ આવીને લાકડી પડે નથુ અલગો તો પડી ગયો છે હે મા હે જોગ માયા હે ભગવતી જ્યારે જ્યારે આ દુનિયાને જરૂર પડી છે મા જ્યારે જ્યારે અમારા ભરવાડ સમાજને જરૂર પડી છે જ્યારે જ્યારે રાજપૂતોને જરૂર પડી છે ને ત્યારે તારા થોડે આવ્યા છે તું આજ સુધી કોઈથી લાજ જવા દીધી નથી મા પણ મા આજે ઠાકોર સાહેબને ભરોસો આપીને આવ્યો છું કે કાલ સવારનો સૂરજ ઉગે અને હાથમાં એના પહેલા વરસાદ ન આવે તો નથુ ગાંડાની ખોડિયાર બોલી ન બોલી કહેવાય અને મા કાલ સવારના તારે આવવું પડશે નકા દુનિયા મારો તો ઠીક પણ ખોડિયાર ઉપર કોઈ ભરોસો નહીં કરે મા ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે એટલા જ શબ્દો પડ્યા ને બોલી ન બોલી થાવો ભલા માણસ ફળા માંથી હોકારા થવા માંડ્યા ખમા બાપ ખમા 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 તને ફળા જે હોકારા દીધા ને નથુ અલગોદર ની આંખ માંથી શ્રાવણ ને ભાદરવો વરસી પડ્યો ભલા માણસ હે મારી મા હે જોગ માયા હે મા બીજો દી સવાર થયો સૂર્યનારાયણ જો ઢેકનારા ઉપર આવ્યા ક્યાં વરસાદના અવસાનથી ઉનાળાનો વરસ આલે છે ઠાકોર સાહેબને લાગ્યું કે જગદંબા આવે નહીં આમ કઈ માં થોડી આવે અને એ વખતે નથુ અલગોતર મૂંઝાણો કે માં તારે આવવું પડશે માં તારે આવવું પડશે અને જેથી જેથી હું તો ચારણ તરીકે કહું છું દીકરા તરીકે તમે અવાજ કરો ભુવાજી અને માં ન આવે તો અમારી જગદંબાને ખોટ બેઠી હોય ભલા માણસો અને એ ભુવાએ જુદી એને કહેવા આર્તનાદ કર્યો હે ખોડિયાર માં જગદંબા અને તેથી ક્યાંય વરસાદના ગુરુ ઓસાણ નથી નાની એવી વાદળી છે આભા મને ખર 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 કરતી ઉપર આવી ટૂંકમાં વાદળો એમ કહેવાય એકતા થવા મંડાણા ઠાકોર સાહેબ ને લાગ્યું કે વાતાવરણમાં પલટો કઈ રીતે આવ્યો વાદળો બેવડા ચોવડા મંડાણ મંડાણા અષાઢ મહિનો જાણે હેલી જામી હોય
ગઢવડી સદડ ગાભો વડગઢ મત પરબડા મલકતી દીપતી ગડગડ બેસી નવડા શામ ગોકળ ચોકતી એમ કહો આ વીજળીના કડાકા થવા મંડાળા રહાડ નગો બીજે નબીજે જમર વાદળ ગબડ સોવડી જામા હલાર પાલિયા લોકત હેલિયા નીર ચલન ચલન નાડિયા એમ કહો આ વાદળ એમ કહો નાટર થવા મંડાળો હળવો હળવો પવન મંડાળો બાબા એ વખતે બાપુ વરસાદ એવો પડે ભૂવા હતા ઠાકોર સવાર થયો બપોર થયો ત્રણેક વાગ્યાનો સમય છે જન્મી જગ વિખ્યાત ને હાચી ગરવા હોન ભાઈ એની ભગવતી એની નવલાખ રોબડિયાની અમારી માં છે જનની જા જીજાબાઈ કે જેના સંતાન શિવાજી હોય બાકી હાલરના હલકા હોય ને પ્રતાપ ન પાકે પાલિયા હલકે કે કોઈ નબળી વાત નહીં આવે કારણ કે કા કુમારીની વાત કર કા ખાનદાનીની વાત કર જય તો જગરતી કોઈ જાબા જિંદગાનીની વાત કર પ્રોગ્રામ ન મળે તો કાંઈ વાંધો નહીં સાહેબ બાકી વાતો મરદાનગીની કરવી છે જ્યાં સુધી આ દુનિયામાં અને સારો છોડવા વગર સારી ધરતી વગર સારો છોડવો કોઈ થાય નહીં અને બીજે એક ચારણ તરીકે આવ્યો છું બહુ મોટી જવાબદારી છે અહીંયા બેઠેલા તમામને કરબદ્ધ ચારણ તરીકે પ્રાર્થના કરું છું દુનિયામાં વધુ કોઈને રાજી કરી શકો તો કાંઈ નહીં પણ તમારા મા બાપ ને રાજી કરી દેજો મોડો દીવો ઉગાડતો ચારણ તરીકે બોલવાનું બંધ કરી દો ભલા માણસ મોટી મોટી ગાડીઓ લઈને ઘણા બધા ફરતા હોય છે બાપુ જેસુ બાપુ બેઠા છે ને બાપુ મોટી મોટી ગાડીઓ એસી વાળી 40-40 લાખની એની વાહે કૂતરા બેઠા હોય કદાચ એના મા બાપ બેઠા હોય એના હૈયાને કેટલી ટાટક થાય કે મારો દીકરો ભણાવી ગણાવી કાઢી મજૂરી કરીને જેને મોટા કર્યા હોય સાહેબ એના કાળજા કોઈ દુભવતા નહીં અને એના જેથી કાળજા દુભવ્યા ગાડી જો પાતે આવે તો ચારણ તરીકે બોલવાનું બંધ કરી દો ભલા માણસ આ જે પરંપરાની વાતો છે મેં કીધું ને પરંપરા ઉપર તો આખો દેશ ઉભો છે ભલા માણસ પણ આ જૂના કટારિયાને અમે દેવલ જૂના કટે રાયથડી થી જૂના કટે જે પટ્ટો છે જેસુ બાપુ બેઠા છે જૂના કટારિયા હજી પણ હોકારા દે જેના હોમાઈ ગયેલા હાડ વિજ્ઞાન યુગ છે સાહેબ સમય બદલાણો છે પણ આજે પણ રાયથડી થી જૂના કટર સુધી જે પટ્ટો છે મારી ચારણ જગદંબાઈ દેવલમાં ત્રાગુ કર્યું એ પટ્ટામાં વરસાદ વરસે આખી ધરતી લીલીછમ થાય પણ રાયથડી થી જૂના કટારે સુધી જો ઘાસનો કોટો ફૂટે તો દેવલ બેઠી ન બેઠી કહેવાય આવી જગદંબાઓ બેઠી છે આવી ભગવતીઓ બેઠી છે આવી 9 લાખ લોબડિયાળી બેઠી છે ત્યારે પ્રતાપની ફરમાઈશ આવી છે સભાગ્રહ ઠીક છે ગાયકમાં આગળ લઈ દેશો પણ પ્રતાપની એક વાત મને બહુ ગમે છે આ દેશમાં ભણકારા થયા છે મેં ભણકારાની જે વ્યાખ્યા કરી ને જે તે વખતે રાણા પ્રતાપને થોડો ઘણો થાક લાગે બાપુ મોટો થોડો ઘણો ઝાંખો પડે એ વખતે અજંતે પરમાર નામે રાજપૂતાણીએ ભડકારો કરીને કીધું હતું કે રાણાજી થોડો ઘણો થાક લાગ્યો હોય તો ભોરો ખાઈ લો અજંતે પરમારમાં ત્રેવડ છે કે મેવાડને કેમ ફેરે કરવા રાજપૂતાણીમાં ત્રેવડ છે ભલા માણસો એની રાજપૂતાણી એની આ નારી પરંપરાનો દેશ છે પણ વધારે વાતો ન કરતા કારણ કે લોચ લોચ કરી ગયા અને પોછ પોછ કરી ગયા બોલવું તો ઘણું છે સાહેબ પણ સમય ઠોકો છે બીજી ફેરે આવશું એ ફેરે બોલશો લોચ લોચ કરી ગયા અને પાછા પોછ પોછ કરી ગયા વાળો જે માણસ હતા નારો યાર વસે તા વિદેશ એ કચ્છ કચ્છ કરી ગયા એવો કચ્છનો પ્રદેશ છે તેને વધારે વાતો ન કરતા કિશન કબીરાજ ને હું વિનંતી કરું તો 2 મિનિટ માટે કિશન કબીરાજ લઈને પછી બેનબાને આપણે સાંભળીએ વધારો જોરદાર તાળીના ગગડાથી મોટર અડધાની છે બાકી કામ લોટનું આપે છે ભાઈ વધારો કિશનભાઈ કબીરાજ